જય મહાદેવ. વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં ને? તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ થી હું કુમ જગદીશ, સાયન્સ ટીચર. વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 5 સજીવોનો પાયાનો એકમ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ચોક્કસ ખબર પડી ગઈ છે કે સજીવનો પાયાનો એકમ કોષ છે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકના પેજ નંબર 59 પર આ મુદ્દાની આપણે ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 59 પર આની પહેલાં પણ આપણે ચર્ચા કરેલી કે અલગ અલગ પ્રકારના જે કોષો છે એ અલગ અલગ પ્રકારના કાર્યો કરવા માટે ઉત્પન્ન થયા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એ પણ જોયું કે આપણા શરીરમાં જે હૃદય છે એ રુધિર બ્લડિંગનું મતલબ પંપ જેવું કામ કરે છે. એમ આપણા શરીરમાં આવેલા જે અલગ અલગ પ્રકારના જે અંગો છે એ શરીરમાં અલગ અલગ પ્રકારનું કાર્ય કરે છે. તે જ રીતે વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ પ્રકારના કોષો છે એટલે કે વિભિન્ન કોષો છે એ વિભિન્ન કાર્યો કરવા માટે ઉત્પન્ન થયા હોય છે. એ ઉપરાંત એ પણ આપણે વિદ્યાર્થી મિત્રો જોયું કે સૌ પ્રથમ એક જ કોષ નિર્માણ થાય છે અને આ કોષ છે એ બેવડાય, કોષ વિભાજન થાય, દ્વિભાજન, બહુભાજન આ એના જેવી ક્રિયાઓ થઈ અને એમાંથી ઘણા બધા અસંખ્ય કોષો નિર્માણ થાય છે અને એમાંથી કોષોમાંથી પેશી, પેશીમાંથી અંગ અને અંગમાંથી તંત્ર બની અને જે તે પ્રકારનું સજીવ નિર્માણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા આપણે પાઠ્યપુસ્તકના પેજ નંબર 59 ઉપર આપણે બીજા પ્રકરણમાં ચર્ચા કરતા હતા કે માનવ શરીરમાં હૃદય રુધિર પંપનું કાર્ય કરે છે. જઠર શેનું કામ કરે છે? તો કે ખોરાક પાચનનું કામ કરે છે વગેરે. તેવી રીતે એક કોષીયમાં પણ શ્રમ વિભાજન જોવા મળે છે. જેમ કે પ્રત્યેક કોષ કેટલાક વિશિષ્ટ ઘટકો ધરાવે છે. પ્રત્યેક કોષ કેટલાક વિશિષ્ટ ઘટકો ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાં પણ આપણે ચર્ચા કરેલી છે કે આપણને કોષમાં ક્યાં ક્યાં ઘટકો જોવા મળે છે, કઈ કઈ પ્રકારની અંગિકાઓ જોવા મળે છે. તો ખાસ કરીને કોષ દિવાલ જે સેલ્યુલોઝની બનેલી હોય છે, કોષ રસ પટલ અને કોષ રસ કોષમાં આવેલું જે જીવંત દ્રવ્ય છે જેને આપણે કોષ રસ કહીએ છીએ. તો આ બધી કોષની શું છે? અંગિકાઓ છે. તો વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. આ રીતે પ્રત્યેક પ્રકારની કોષીય અંગિકા એક નિયત કાર્ય કરે છે. કોષ દિવાલનું કાર્ય પણ અલગ છે, કોષ રસ પટલનું કાર્ય પણ અલગ છે, કોષ રસનું કાર્ય પણ અલગ છે અને કોષનું કાર્ય પણ કંઈક અલગ છે. તો આ રીતે કોષમાં આવેલી જે અલગ અલગ પ્રકારની અંગિકાઓ છે એ અલગ અલગ પ્રકારનું કાર્ય કરે છે. જેમ કે કોષમાં નવા દ્રવ્યનું, દાખલા તરીકે પ્રત્યેક પ્રકારની કોષીય અંગિકા એક નિયત કાર્ય કરે છે. જેમ કે કોષમાં નવા દ્રવ્યનું નિર્માણ કરે છે, કોષમાંથી ઉત્સર્ગ દ્રવ્યને દૂર કરે છે વગેરે. અમુક અંગિકા કોષમાં રહેલા જે નકામા કચરાઓ છે એટલે કે ઉત્સર્ગ દ્રવ્યો છે એને બહાર ફેંકે છે. તો અમુક કોષો છે એ કોષમાં પ્રવેશતા અમુક જીવજંતુ અથવા વિષારી દ્રવ્યો છે, ઝેરી દ્રવ્યો છે એને અટકાવતા અટકાવે છે, અંદર આવવા નથી દેતા. તો આ રીતે અલગ અલગ પ્રકારની અંગિકાઓ છે એ અલગ અલગ પ્રકારનું કાર્ય કરે છે. તો આ રીતે આ અંગિકાઓને કારણે જીવવાની ક્ષમતા ધરાવે છે અને બધા કાર્યો કરે છે. આ અંગિકાઓ એકત્રિત થઈને પાયાનો એકમ બનાવે છે. પાયાનો એકમ એટલે કોણ વિદ્યાર્થી મિત્રો? કોષ. તો આ રીતે કોષમાં આવેલી વિવિધ પ્રકારની અંગિકાઓ અલગ અલગ પ્રકારના કાર્ય કરીને શું કરે છે? તો કે કોષને જે કાર્ય કરવાનું છે એ કોષનું કાર્ય કરી આપે છે અને આ રીતે સજીવનો એક પાયાનો એકમ તરીકે કોષ નિર્માણ પામે છે. જેને આપણે કોષ કહીએ છીએ તે રસપ્રદ છે કે બધા જ કોષો સમાન અંગિકાઓ ધરાવે છે. બધા જ કોષો સમાન અંગિકાઓ ધરાવે છે. ચેતા કોષમાં આવેલો કોષ છે તો એને પણ કોષ રસ પટલ, કોષ દિવાલ અને કોષ રસ હોય છે. એ જ રીતે રુધિરમાં આવેલા જે કોષો છે એની અંગિકાઓ પણ કેવી હોય છે? સરખી હોય છે. એને પણ કોષ રસ પટલ, કોષ દિવાલ અને કોષ રસ એ જ અંગિકાઓ હોય છે. એટલે શરીરમાં શરીરના વિવિધ ભાગોમાં આવેલા વિભિન્ન જે કોષો છે, કોષો ભલે અલગ અલગ હોય પણ એની અંગિકાઓ કેવી છે? તો કે સમાન છે, સમાનતા ધરાવે છે. તેમના કાર્ય અને તેમના દ્રવ્યમાં ફેર પડતો નથી અથવા તો ક્યાં સજીવમાં જોવા મળે છે તેનાથી ફેર પડતો નથી. તો આપણી જે ચેતાપેશી, આપણા જે ચેતાકોષો છે એમાં જે અંગિકાઓ છે એ જ કોઈ પ્રાણી હોય અને એનો આપણે જો ચેતાકોષ લઈએ તો એમાં પણ એ જ પ્રકારની અંગિકાઓ હોય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, તમને ચોક્કસ ખ્યાલ આવી ગયો હશે કે તેમના કાર્યો
તેમના કાર્ય અને તેમના દ્રવ્યમાં કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી. ભલે સજીવ બદલી જાય, સજીવ અલગ પ્રકારના આવે, પણ કોષમાં આવેલી જે અંગિકાઓ છે એના કાર્યમાં કોઈ પણ પ્રકારનો ફરક પડતો નથી. તો આ રીતે કોષો છે સમાન અંગિકાઓ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણને બે પ્રશ્નો આપેલા છે પેજ નંબર 59 પર. પહેલો પ્રશ્ન છે, કોષોની શોધ કોણે કરી, કોષોની શોધ કોણે અને કેવી રીતે કરી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ્યપુસ્તકના 57 નંબરના પેજ ઉપર, 57 નંબરના પેજ ઉપર પહેલા જ ફકરામાં આપણે જોયું કે કોષની શોધ કોણે કરી, રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે. કઈ રીતે કરી તો એ પણ આપણે જોયું કે ભૂજની સ્લાઇડ, ભૂજના કોષો એને ક્યાં, તો કે માઇક્રોસ્કોપ એટલે કે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્રમાં સ્લાઇડ બનાવીને એનું અવલોકન કર્યું. તો આ રીતે 57 નંબરના પેજ ઉપર આપેલો જે ફકરો છે એમાંથી આનો આન્સર તમે આરામથી લખી શકશો એવી વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું. બીજો ક્વેશ્ચન આપણને આપેલો છે, શા માટે કોષને સજીવનું બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આની આની પહેલા પણ બોલેલો અને હજી એક વખત ફરી વખત બોલું છું કે સજીવ શરીરની જે રચના થાય છે, શરીરના જે અલગ અલગ પ્રકારના કાર્યો થાય છે, શરીરના અલગ અલગ પ્રકારના અંગો બને છે, પેશી બને છે, કે આખું શરીર નિર્માણ થાય છે અથવા શરીરના તમામ પ્રકારના કાર્યો થાય છે, એના માટે માત્ર અને માત્ર એક જ વસ્તુ જવાબદાર છે, તે એટલે કોષ, કોષ અને કોષ. કોષને કારણે જ આ બધી વસ્તુ શક્ય બને છે. શરીરની રચના થાય છે તેનું પણ માત્ર મુખ્ય કારણ કોષ જ છે, અને શરીરના તમામ પ્રકારના કાર્યો થાય છે એના માટે પણ મુખ્ય જવાબદાર કોષ જ છે. તો એટલા માટે આપણે વિદ્યાર્થી મિત્રો કહી શકીએ, છતાં પણ આપણે જો આન્સરના સ્વરૂપમાં લઈએ તો એટલું આપણે કહી શકીએ કે એક કોષી સજીવ છે, એક કોષનો બનેલો હોય છે અને બધા જ પાયાના કાર્યો કરવાની ક્ષમતા બધા જ પાયાના. વિદ્યાર્થી મિત્રો, આની પહેલાં ચર્ચા આપણે કરેલી કે અમીબા છે એક કોષી સજીવ છે, અમીબા એક કોષી સજીવ છે, તો અમીબામાં તમામ પ્રકારના કાર્યો છે એ માત્ર એક જ કોષ કરશે. પછી પાચનનું કાર્ય હોય કે ચેતાતંત્રનું કાર્ય હોય કે ઉત્સર્ગ દ્રવ્યો બહાર ફેંકવાનું કાર્ય હોય કે રુધિરને બ્લડિંગ કરવાનું જે કાર્ય હોય, કોઈ પણ કાર્ય છે, ચાલવાનું, દોડવાનું કે જે પણ કરવાનું, આંખેથી જોવાનું, સૂંઘવાનું, કોઈ પણ કાર્ય છે માત્ર ને માત્ર એક જ કોષ કરે છે. નંબર ટુમાં જો એક ઉચ્ચ કક્ષાના બહુકોષી સજીવો છે, એમાં પેશી, અંગ કે તંત્ર કક્ષાનો આયોજન ધરાવતા હોવા છતાં તેમના જીવનની શરૂઆત માત્ર કેટલા કોષોથી થાય છે, એકથી જ થાય છે, માત્ર એક જ કોષથી થાય છે. પણ ક્યારેક એવું બને છે કે એક કોષ સાથે બીજો કોષ, બંને કોષો ભેગા મળે છે, જેને કહેવાય યુગ્મનસ, યુગ્મનસ, જેને આપણે કહેશું ફલિતાંડ. એક કોષ અને બીજો કોષ બંને કોષો સાથે મળે છે અને એ બંને કોષો ભેગા થવાને કારણે ફલિતાંડ નિર્માણ થાય છે અને તેમાંથી ઘણા બધા કોષો બને છે અને બધા કોષોમાંથી પેશી, અલગ અલગ પ્રકારના અંગો અને આખા તંત્ર નિર્માણ થાય છે અને જેને કારણે એક શરીર બને છે, એટલે કે માનવ દેહ બને છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો, બહુકોષી સજીવોમાં શ્વસન, પ્રકાશ સંશ્લેષણ, પ્રજનન વગેરે કાર્યો કોષીય સ્તરે થાય છે. કેવા કેવા સ્તરે વિદ્યાર્થી મિત્રો? કોષીય સ્તરે, એટલે કે કોષો જ કરે છે બધી જ પ્રકારનું કાર્ય છે એ શરીરમાં કોષો જ કરે છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો સજીવનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કોષ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણને પરીક્ષામાં વૈજ્ઞાનિક કારણ પણ પૂછી શકે કે સજીવોનો બંધારણીય ક્રિયાત્મક તેમજ રચનાત્મક એકમ, સજીવોનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ કોષ શા માટે છે. વિદ્યાર્થી મિત્રો, મેં જે તાસ નંબર 10 છે એમાં મેં તમને વૈજ્ઞાનિક કારણ પણ પૂછેલું હતું, બરાબર? તો એનો પણ તમે આ જ રીતે જવાબ આપી શકશો. તો ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો કહું છું કે શરીર નિર્માણ થવા ઉપરાંત શરીરના તમામ પ્રકારના કાર્યો કોષો જ કરે છે. એટલા માટે કોષ છે એ સજીવ શરીરનો બંધારણીય તેમજ ક્રિયાત્મક એકમ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બે પ્રશ્નો આપણને આપેલા છે. આ બંને પ્રકારના પ્રશ્નોના જવાબ છે એ તમે તમારા હોમવર્કમાં, નોટબુક્સમાં નોંધી લેશો એવી હું આશા રાખું છું. અને આજે આપણે ચાલેલું છે બરાબર 57 નંબરનું પેજ, 58, 59 નંબરનું પેજ, એને પણ આપણે આ પેજ છે એને વારંવાર વાંચવાનો પ્રયત્ન કરીશું, બરાબર? અને લઢીકરણ આપણે કરીશું, વારંવાર આપણે વાંચીશું, જેનાથી આપણને જ્ઞાન રહી જશે અને સમજાઈ પણ જશે. તો ફરી પાછા વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. 59 નંબરના પેજ ઉપર આપણે 5.2 આપેલા છે,
એમાં ક્વેશ્ચન પૂછેલો છે કે કોષ શાનો બનેલો છે, તો કોષની અંદર ક્યાં તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કોષરસ પટલ, કોષ દીવાલ, કોષ રસ, આ બધી કોષની અંગિકાઓ છે, પણ આપણને ક્વેશ્ચન કરેલો છે કે કોષ શાનો બનેલો છે, કોષનું બંધારણીય આયોજન શું છે, વોટ ઇઝ એ સેલ મેડ અપ ઓફ, વોટ ઇઝ એ સેલ મેડ અપ ઓફ, અને બીજું આપણને આપેલું છે વોટ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓર્ગેનાઇઝેશન ઓફ એ સેલ, સ્ટ્રક્ચર એટલે બંધારણ, ઓર્ગેનાઇઝેશન આપણને આપેલું છે ઓર્ગેનાઇઝેશન એટલે આયોજન, અને સેલ એટલે કોષ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ જોયું કે કોષ વિશિષ્ટ ઘટકો ધરાવે છે જેને અંગિકાઓ કહે છે, કોષ વિશિષ્ટ ઘટકો ધરાવે છે જેને આપણે શું કહીએ છીએ અંગિકાઓ, અંગિકાઓના નામ પણ મેં વિદ્યાર્થી મિત્રો તમને આપ્યા. તો આ રીતે વિદ્યાર્થીઓ કોષનો સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ આપણે અભ્યાસ કરીએ તો કોષમાં આપણને કોષમાં મોટે ભાગે ત્રણ લાક્ષણિકતા જોવા મળે છે, એક કોષ રસ પટલ, એક કોષ કેન્દ્ર, કોષ રસ, આ બધા કોષની અંગિકાઓ છે. એક આપણને જે નથી આપેલું કોષ દીવાલ જે સેલ્યુલોઝથી બનેલી હોય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ પ્રકારના કોષ છે એ આપણે માઇક્રોસ્કોપમાં નિહાળીએ છીએ ત્યારે મુખ્યત્વે આપણને કોષ રસ, કોષ રસ પટલ અને કોષ કેન્દ્ર જોવા મળે છે. આ બધી લાક્ષણિકતાઓને લીધે કોષમાંની બધી પ્રવૃત્તિઓ અને કોષની તેમના પર્યાવરણ સાથે આંતરક્રિયાઓ શક્ય બને છે. ચાલો આપણે તે જોઈએ કેવી રીતે થાય છે. તો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ આપણે પહેલાં જોશું કોષરસ પટલ, એટલે કે કોષીય પટલ, પટલ કેતા પડદો, પટલ કેતા પડદો, કોષનો જે બહારનો ભાગ છે, ફરતો જે ભાગ છે એ આપણે પટલ તરીકે લેશું, કોષરસ પટલ, જેને કોષીય પટલ અથવા કોષરસ પટલ આપણે લઈશું. કોષમાં સૌથી બહારનું આવરણ છે, આવરણ કેતા પડ, કોષનો સૌથી બહારનો ભાગ છે, બહારનું પડ છે, જેને આપણે કોષરસ પટલ કહીશું. તે કોષને તેના બાહ્ય પરી આવરણથી અલગ કરે છે, પરી કેતા બહાર, બાહ્ય પરી આવરણથી શું કરે છે, બહારનું જે આપણું આવરણ છે પર્યાવરણ એનાથી શું કરે છે અલગ કરે છે, તે કોષને તેના બાહ્ય પરી આવરણથી અલગ કરે છે. કોષરસ પટલ કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશવાની તેમજ કોષથી બહાર નીકળવાની જે મંજૂરી આપે છે. તો વિદ્યાર્થી મિત્રો અમુક પ્રકારના જે બેક્ટેરિયાઓ છે અથવા અમુક પ્રકારના સજીવો છે એને કોષમાં એન્ટર થવાની ક્રિયા અને પ્રવેશવાની ક્રિયા અને બહાર નીકળવાની જે મંજૂરી છે એ મંજૂરી કોણ આપે છે, તો કે કોષરસ પટલ આપે છે. તે કેટલાક અન્ય દ્રવ્યોની ગતિશીલતાને પણ અવરોધે છે. મેં તમને આની પહેલાં પણ વિદ્યાર્થી મિત્રો કીધું કે અમુક પ્રકારના જે વિષારી દ્રવ્ય હોય, જે ઝેરી દ્રવ્ય હોય, એ કોષમાં આવતા અટકાવવાનું કામ પણ કોષરસ પટલ કરે છે. આથી કોષરસ પટલને પસંદગીમાં પ્રવેશી પટલ કહે છે. તો આ રીતે કોષરસ પટલ છે એક ચોકીદાર જેવું કામ કરે છે કે અમુક નકામા જે બહારના જીવજંતુ હોય, વિષારી દ્રવ્યો હોય એને પણ આવતા અટકાવે છે. તો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં એક માર્ક્સમાં આપણને કોષરસ પટલનું કાર્ય પણ પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને ખબર પડી ગઈ હશે કે કોષરસ પટલનું કાર્ય શું છે. તો પહેલું કાર્ય તમને ખબર પડી ગઈ, એક તો જે અંદરનું દ્રવ્ય છે એને આવરણ પૂરું પાડે છે. કોષની અંદર જે દ્રવ્ય છે એ દ્રવ્યને તમને નામ આપેલું કોષરસ, કોષરસ, તો એને શું કરે છે, તો આવરણ પૂરું પાડે છે. દાખલા તરીકે પાણી આપે છે, પાણી, તો પાણીને આપણે ભરવું હોય તો શેમાં ભરીએ, બોટલમાં. જો બોટલ જ ન હોય તો પાણી સંગ્રહિત થઈ શકે, ન થઈ શકે. તો ખરેખર બોટલ શું કામ કરે છે, પાણીની બોટલ, તો કે પાણીને એક પ્રકારનું પડ, સ્ટોરેજ કરવા માટેનું સ્થળ આપે છે, મતલબ જગ્યા આપે છે, એક પડ આપે છે, આવરણ આપે છે. એ જ રીતે કોષમાંના જે દ્રવ્યો છે એ દ્રવ્યોને પડ આપવાનું કામ કોણ કરે છે, તો કે કોષરસ પટલ કરે છે. બીજું કાર્ય શું છે, તો કે મુખ્ય કાર્ય એનું શું છે, તો કે કોષમાં પ્રવેશતા અને કોષમાંથી બહાર નીકળતા જે દ્રવ્યો છે એનું નિયમનનું કામ કરે છે, એની પર કંટ્રોલ કરે છે, અમુકને આવતા પણ અટકાવે છે. અને ત્રીજું કાર્ય એ છે કે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા વાયુઓ પ્રશ્ન દ્વારા કલામાંથી પસાર થાય છે. ક્યાંથી? તો કે આમાંથી પસાર થાય છે. કોણ? કે જ્યારે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ તો ઓક્સિજન, જ્યારે આપણે બહાર ફેંકીએ છીએ ત્યારે કાર્બન ડાયોક્સાઇડ, તો આ રીતે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન જેવા અણુઓ છે એ આ કલામાંથી, એટલે કે કોષરસ પટલમાંથી પસાર થાય છે. અને એના પછીનું લાસ્ટ કાર્ય છે પાણીના અણુઓ
અશ્રુપિ દ્વારા કોષરસ પટલમાંથી પસાર થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ઘટના આપણે જે ભણવાના છીએ કે અશ્રુપિ એટલે શું, તો પાણી છે જ્યારે કોષમાં પ્રવેશે છે ત્યારે કોષરસ પટલમાંથી થઈને જ આગળ વધે છે. તો આ રીતે કોષરસ પટલના કાર્યો છે વિદ્યાર્થી મિત્રો, આપણે ચોક્કસ આપણી હોમવર્કમાં લખી શકીશું. તો આપણને પ્રશ્ન થાય કે કોષરસ પટલનું સ્થાન ક્યાં છે, તો કે કોષરસ પટલનું સ્થાન છે એ કોષરસ પર એ કોષરસનું સૌથી બહારનું આવરણ છે, એ તો આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરેલી છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને પણ ખબર હશે કે કોષરસ પટલનું સ્થાન ક્યાં છે, તો કે કોષના બહારના ભાગમાં છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કોષરસ પટલ વિશે તમને, છતાં આપણે આગળ જોઈએ કે કોષરસ પટલ કેટલાક દ્રવ્યોને કોષમાં પ્રવેશ આપવાની તેમજ બહાર નીકળવાની મંજૂરી આપે છે, તે કેટલાક અન્ય દ્રવ્યોની ગતિશીલતાને પણ અવરોધે છે. તો આ રીતે કોષમાં દ્રવ્યની ગતિશીલતા કેવી રીતે હોય છે અને કેવી રીતે દ્રવ્યો કોષમાંથી બહાર જાય છે, અમુક પ્રકારના દ્રવ્યો આવેલા હોય છે કોષમાં તો એને ગતિ પૂરી પાડે છે. શું કહે છે? ગતિ પૂરી પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરમાં આપણે કોષરસ પટલનું સ્થાન, કોષરસ પટલના કાર્ય, કોષની અંગિકાઓ અને તે શું કઈ રીતે કાર્ય કરે છે અને રચનામાં કઈ રીતે ભૂમિકા છે અને કઈ રીતે ભાગ ભજવે છે તે આપણે આટલી વસ્તુ પેજ નંબર 59 પર જોઈ. તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું કે આ લેક્ચરમાં જે વસ્તુ આપણે સમજાવેલી છે તે તમને ચોક્કસ ખ્યાલ આવી ગયો હશે એવું આશા રાખું છું. વિદ્યાર્થી મિત્રો ફરી પાછા આપણે લેક્ચરમાં મળીશું ત્યારે કોષરસ પટલ વિશે આપણે વિશેષ જોશું. તો ત્યાં સુધી આપ ઘરમાં રહો, સુરક્ષિત રહો. જય મહાદેવ.